મિત્રો જય શ્રી રામ જય કપિલા હનુમાન મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુરુજીમાં મિત્રો લાસ્ટ બે વિડીયોમાં આપણે જોયું કે જે રોડ પર નિશાનીઓ લાગેલી હોય છે એ નિશાનીઓ કેવા પ્રકારની હોય છે અને એ નિશાનીઓનો શું મતલબ થાય છે ઓકે એની અંદર આપણે ફર્સ્ટ વિડીયોમાં જોયું હતું કે સૌથી પહેલાં જે આદેશાત્મક નિશાનીઓ હોય છે એ કેવા પ્રકારની હોય છે સેકન્ડ વિડીયોમાં આપણે જોયું હતું કે જે સૂચનાત્મક નિશાનીઓ હોય છે એ કેવા પ્રકારની હોય છે જો તમે આ બંને વિડીયો ના જોયા હોય તો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાં જઈને એ વિડીયો જોઈ શકો છો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે થર્ડ નંબરની હોય છે ઇન્ફોર્મેટરી સાઇન ઇન્ફોર્મેટરી સાઇન મતલબ કે માહિતી આપનાર નિશાનીઓ આ નિશાનીઓ એ શું સૂચવે છે ઓકે તો અહીંયા જોઈએ તો ઇન્ફોર્મેટરી સાઇન હોય છે એ લગભગ મોટા ભાગની એક ચોરસ અથવા તો લંબ ચોરસની અંદર આપેલી હોય છે અને એની સાથે સાથે આપણે એ પણ જોઈ લઈશું કે જે રોડ પર માર્કિંગ કરેલું હોય છે એ માર્કિંગનું શું મતલબ થાય છે તથા ગાડીની અંદર જે ડ્રાઈવરના સિમ્બોલ હોય છે કે ડ્રાઈવર જે ઇશારો કરે છે એનો શું મતલબ થાય છે એ બધું પણ આપણે આજના વિડીયોમાં કવર કરી લઈશું ઓકે તો ચાલો શરૂ કરીએ મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા છે પ્રશ્ન નંબર એક નીચે મુજબની નિશાની શું બતાવે છે ઓકે તો અહીંયા તમને એક નિશાની આપેલી છે અને આ નિશાની અંદર આરામ કરવા માટે એક ખાટલો દોરેલો છે ઓકે મતલબ કે એકલો ખાટલો છે એના સિવાય કોઈ બીજી કોઈ જ નિશાની નથી તો એનો મતલબ થાય છે કે અહીંયા આરામ ગૃહ છે અને નેક્સ્ટ નિશાની અંદર જોઈએ તો આ નિશાનીની અંદર તમને ખાટલાની સાથે સાથે જે દવાખાનાની સાઇન હોય છે પ્લસ બરાબર એ પણ દોરેલી હોય તો એ બતાવે છે કે અહીંયા હોસ્પિટલ છે મિત્રો આ નિશાની અંદર જોઈએ તો આ નિશાનીની અંદર સીધા રોડ પર એક આગળ લાલ કલરની તમને એક આડી લાઇન બતાવેલી છે ઓકે તો એનો મતલબ થાય છે કે આ જે રસ્તો છે એ અહીંયા સુધી જ છે અહીંયાથી આગળ રસ્તો નથી ઓકે એ જ રીતે અહીંયા તમને એટલે સાઈડ રોડ બતાવ્યો છે અને સાઈડ રોડ પર અહીંયા તમને એક લાલ કલરની ઊભી લાઈન બતાવેલી છે મતલબ કે અહીંયા પણ આગળ સાઈડ રોડ છે એ આગળથી બંધ છે ઓકે મિત્રો આ નિશાની અંદર જોઈએ તો આ નિશાની અંદર તમને એક પેટ્રોલ પંપ બતાવાલો છે એનો મતલબ થાય છે કે તમારે અહીંયા આગળ રસ્તામાં પેટ્રોલ પંપ છે ઓકે અહીંયા તમને ચા પીવા માટેનો જે કપ હોય છે એ કપ બતાવે મિત્રો આ નિશાનીની અંદર જોઈએ તો આ નિશાનીની અંદર પણ જે પરીક્ષાર્થી હોય છે એ ખૂબ કન્ફ્યુઝ થતા હોય છે બરાબર કેમ કે આ નિશાનીને એ શું જવાબ આપે છે કે આગળ હોસ્પિટલ છે પરંતુ હોસ્પિટલની નિશાની કેવી હોય છે કે જે આપણે આગળ જોયું હતું કે એક બેડ પાથરેલો હોય અને એના ઉપર આ નિશાની હોય તો જ એને હોસ્પિટલની નિશાની કહેવાય ખાલી આ રીતે આ રીતે પ્લસની સાઇન હોય તો આ નિશાની શું બતાવે છે કે ફર્સ્ટ એડ મતલબ કે અહીંયા તમને પ્રાથમિક સારવાર મળી રહી શકે છે ઓકે મિત્રો આ નિશાની અંદર જોઈએ તો અહીંયા તમને પાર્કિંગની નિશાની છે જે પી કરીને બતાવેલી છે અને જમણી સાઈડ બતાવેલી છે ઓકે મતલબ કે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે એ જ રીતે બંને સાઈડ એરોમાં તમને પાર્કિંગ બતાવેલું છે તો એનો મતલબ છે કે બંને બાજુ પાર્કિંગ થઈ શકે હવે અહીંયા પણ તમને પાર્કિંગની નિશાની બતાવેલી છે અને નીચે સ્કૂટરનું સ્કૂટરનું ચિહ્ન દોરેલું છે મતલબ કે સ્કૂટર અને મોટરસાયકલ માટે પાર્કિંગ છે અને એ જ રીતે પાર્કિંગની નીચે આ રીતે રિક્ષાની નિશાની દોરેલી હોય તો એનો મતલબ થાય છે કે રિક્ષા માટે પાર્કિંગ એ જ રીતે આ રીતે પાર્કિંગના નિશાની નીચે આ રીતે નીચે કાર દોરેલી હોય તો એનો મતલબ થાય છે કે ટેક્સી માટે પાર્કિંગ હવે મિત્રો આ જે નિશાની છે એ રોડ પર માર્કિંગ કરેલું હોય છે એની નિશાની છે અને આ નિશાની તમને એક પીઢી લાઇનમાં બતાવેલી છે અને એ પણ ત્રુટક લાઈન છે સળંગ લાઇન નથી ઓકે એટલે ત્રુટક લાઇનનો મતલબ થાય છે કે તમે લેન છે એ બદલી શકો છો પણ પરંતુ તમારે સાવધાન રહેવું પડશે ઓકે એનો એટલે આનો મતલબ થાય છે કે સાવધાનીથી લેન બદલી શકાય છે અને જો ત્રુટક લાઇન ના હોય અને સળંગ પીડી લાઇન હોય તો એનો મતલબ થાય છે કે પીડી લાઇન ક્રોસ કરવાની મનાઈ છે ઓકે એટલે રોડ પર જ્યાં તમને આવી નિશાની મળે તો ત્યાં તમારે તમારો જે લેન છે એ બદલી ના શકાય ઓકે તો અહીંયા અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ટુ પીડી લાઇન ક્રોસ કરવાની મનાય છે ઓકે આ નિશાની મિત્રો તમને લગભગ દરેક રોડ પર હાઈવે પર જોવા મળે છે એટલે કે તમારે જ્યારે ઓવરટેક કરવી હોય ત્યારે તમે લેન બદલી શકો છો ઓકે એટલે આનો જવાબ આવશે કે જરૂર પડે તો ટ્રેક બદલશો મિત્રો હવે આપણે જોઈશું કે આપણી આગળ જે ગાડી જતી હોય એનો ડ્રાઈવર જો કોઈ ઇશારો કરે તો ઇશારાનો શું મતલબ થાય છે ઓકે તો આ નિશાનીની અંદર જોઈએ તો આ નિશાનીની અંદર જે ડ્રાઈવર છે એ જમણી બાજુ હાથ બહાર કાઢેલો છે અને અહીંયા તમને જમણી બાજુ સાઈડ લાઇટ બતાવેલી છે ઓકે એટલે એનો મતલબ થાય છે કે જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની છે મતલબ કે આગળનું જે વાહન છે એ જમણી બાજુ વળવા માંગે છે ઓકે એ જ રીતે જો ડ્રાઈવર જમણી બાજુ હાથ બહાર કાઢીને આ રીતે આમ ગોળ ફેરવે અને અહીંયા તમે જોઈ શકો છો છે કે જે સાઈડ લાઇટ હોય છે એ સાઈડ લાઇટ તમને ડાબી બાજુ બતાવેલી છે મતલબ કે આગળનું વાહન જે છે એને ડાબી બાજુ વળવાનો ઈરાદો છે આ રીતે ડ્રાઈવર હાથ બહાર કાઢીને ઉપર નીચે હાથ ફેરવે અને પાછળ અહીંયા કોઈ સાઈડ લાઇટ બતાવેલી નથી તો એનો મતલબ થાય છે કે પોતાનું વાહન ધીમો કરવાનો ઈરાદો છે ઓકે મતલબ કે આગળનું વાહન હવે ધીમું થઈ શકે છે આ રીતે ડ્રાઈવર બાર હાથ કાઢીને હાથ ઊંચો કરે બરાબર અને અહીંયા તમે જોવો છો કે પાછળ બંને બ્રેક લાઇટ પણ ચાલુ બતાવવામાં આવેલી છે ઓકે એટલે આનો મતલબ થાય છે કે આગળનું વાહન છે એ ઊભું રહેવા માગે છે એટલે આ નિશાની છે એ વાહન ઊભું રાખવાનો ઈરાદો હવે આ નિશાનીની અંદર જોઈએ તો આ નિશાનીની અંદર જે ડ્રાઈવર હોય છે એ હાથ બહાર કાઢીને તમને આગળ જતા રહેવાનું બતાવે છે ઓકે એટલે આ નિશાનીનો મતલબ થાય છે કે પાછળના વાહનને પસાર થઈ જવા વિનંતી ઓકે મિત્રો હવેના નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું કે લર્નર લાયસન્સ માટેનો જે કોમ્પ્યુટર ટેસ્ટ હોય છે એ ટેસ્ટની અંદર આ નિશાનીઓ સિવાયના જે પ્રશ્નો હોય છે જેમ કે જનરલ નોલેજના પ્રશ્નો હોય છે સામાન્ય બુદ્ધિના પ્રશ્નો હોય છે એ પ્રશ્નો કઈ કઈ રીતે પૂછાય છે અને એ પ્રશ્નોના શું શું જવાબ હોઈ શકે ઓકે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી